नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय चित्रकाम चित्र नंबर 7 छत्री। चित्र नंबर 7 समझिए, ए पहला आगळना चित्रनी माहिती थोड़ी मेळवी लईए के आगळ चित्र नंबर 5 बस नुं चित्र तमारुं जॉइंट करीने कलर काम पूर्ण थई गयुं हशे सरस मजानुं बाळको। चित्र नंबर 6 सफरजननुं चित्र पण आपणे गया लेक्चरमां आगळ शीखीने ज गया छे, सरस मजानुं आलेखन कर्युं हशे, स्केच पेनथी बॉर्डर करी हशे अने कलर काम करीने चित्र नंबर 6 पण पूर्ण थई गयुं हशे। बाळको अत्यारनी सीजन चोमासानी सीजन हाले छे तो आपणे छत्रीनो आकार कई रीते दोरवो ते क्रममां शीखवानुं छे, क्रमशः। आ छत्री तो तमे जोई ज हशे बधाए के छत्रीनो आकार કેવી રીતે દોરવાનો તે મેં અહીં ક્રમશ બતાવીશ। તમને પાના નંબર 9 ઉપર તમને આપ્યો છે, એમાં ક્રમ આપ્યા છે 1 2 3 4। તો આપણે ક્રમ પ્રમાણે જ દોરીએ છીએ અને સરસ મજાનું દોરવાનું છે। ક્રમ પ્રમાણે દોરીએ તો ચિત્ર સહેલું થઈ જાય, પોતાની રીતે દોરીએ તો ચિત્રમાં થોડુંક એમ તેમ પણ વાંકું ચૂકું પણ થઈ જાય। એના કરતાં આપણે ક્રમ આપ્યા છે, ક્રમ પ્રમાણે ચિત્ર દોરવાનું છે। ધ્યાન અહીં આપજો, તમને અલંકાર ચિત્રકલામાં પાના નંબર 9 ઉપર એક ભાગમાં તમને ક્રમ પ્રમાણે આપી દીધું છે। તમારે અહીં આ રીતના 4 ક્રમ દોરવાના નથી, પણ આપણે અહીં મોટું દોરવાનું છે તો ક્રમ 1માં જે રીતનું દેખાય તે અહીં એટલો ભાગ દોરી દો, ક્રમ 2માં શું દેખાય છે તે ભાગ દોરો, ક્રમ 3માં શું દેખાય છે તે ભાગ દોરો, અને ક્રમ 4માં શું કરવાનું છે કલર કામ બાળકો। તો અહીં કેવી રીતનું દોરવાનું તે મેં તમને અહીં સમજાવું છું। ક્રમમાં તમારે ઘરકામની નોટમાં શરૂઆતમાં પ્રેક્ટિસ કરવાની છે, ઘરકામની નોટ અથવા તમે રફ પેજમાં પ્રેક્ટિસ કરો તો પણ હાલે, પ્રેક્ટિસ માટે। પ્રેક્ટિસ કરેલું હોય અને ફરીથી આપણે અલંકાર ચિત્રકલામાં દોરીએ તેમાં ફરક પડી જાય। જેમ જેમ આપણે પરીક્ષા હોય તો વાંચન કરતા હોય, ટીચરે સમજાવી દીધું હોય વાંચન કરીએ, એકનું એક જ વાંચન આપણે 2 થી 3 વખત વાંચન કરીએ એટલે આપણાને યાદ રહી જાય, તેવી રીતે ચિત્રમાં પણ એકનું એક આપણે રિપીટ કરીએ એટલે આપણાને ચિત્ર એકદમ સહેલું અને સરસ મજાનું તૈયાર થાય। ધ્યાન અહીં આપજો, ક્રમ પ્રમાણે દોરું છું તેના માટે જરૂરી સાધનનો ઉપયોગ કરી શકાય, જેવી રીતે આને કહેવાય છે અડધું ગોળ, અથવા કોઈ પણ ન હોય અડધું ગોળ તો આપણે સર્કલ માસ્ટરનો ઉપયોગ કરી શકીએ, સર્કલ માસ્ટરનો અડધો ભાગ દોરી શકીએ, અથવા પરિકરનો ઉપયોગ કરીને પણ આપણે અડધું બનાવી શકાય। તો ક્રમ નંબર 1માં શું દેખાય છે બાળકો, ધ્યાન અહીં આપજો, મેં અડધો ગોળનો ઉપયોગ કર્યું છું, અડધો ગોળનો ઉપરનો આ રીતે એક હાથે પકડું છું અડધું ગોળ અને એક હાથમાં પેન્સિલ તમારે રાખવાની છે અને આ રીતે એક દોરી દેવાનું છે। અહીં ઉપર મેં એક નિશાની કરું છું, એક અહીં નિશાની કરું છું બાળકો, આ રીતનું તમને આવડતું જ હશે અને આ રીતનું દોરવું એકદમ સહેલું છે। સર્કલ માસ્ટરનો અડધો ભાગ પણ દોરી શકો અથવા તમે અડધો ગોળનો ઉપયોગ કરીને પણ આપણે તૈયાર કરી શકીએ બાળકો। હવે શું કરવાનું છે, હવે નીચે છત્રીનો દાંડો દેખાય છે એના માટે મેં ઊભી રેખા દોરું છું, ખાલી ઊભી રેખા, અને દાદાની લાકડી આપણે જોઈ જશે, દાદાની લાકડીનો એક આકાર આપી દેવું છું। તો બાળકો આને મેં ક્રમ નંબર 1 આપીશ, તમારે પણ ઘરકામની નોટમાં પ્રેક્ટિસ કરવાની છે સરસ મજાની। આને બાળકો ક્રમ નંબર કયો આપું છું મેં, ક્રમ નંબર 1। ક્રમ નંબર 2માં શું કરવાનું છે, તે ક્રમ નંબર 2માં જઈએ એટલે ક્રમ નંબર 1માં જેટલું છે એટલું તમારે બનાવવા જ પડશે, ધ્યાન અહીં આપજો બાળકો। ક્રમ નંબર 1માં જેટલું છે એટલું તમારે બનાવવા જ પડશે એટલે આ રીતે મેં બનાવી દઉં છું, એટલો ભાગ તો અહીં ઊભી રેખા, અહીં દાદાની લાકડી, પણ લાકડી કેવી દેખાય છે, ઊંડી દેખાય છે। હવે અહીં આપણે કેટલા વળાંક લઈશું, 1 2
આપણી રીતે થોડું ચેન્જ કરીને થોડું અલગ કરીએ તો પણ હાલે, પણ આપણાને અલંકાર ચિત્રકલામાં કેટલા વળાંક દેખાય છે? ચાર દેખાય છે. તો આપણે ચાર દોરવાનું હોય એટલે આપણે આ આડી રેખા દેખાય ને તેને કેટલા ભાગ કરવાના? એક, બે, ત્રણ અને ચાર. પછી આ ટપકાને અહીંયા આ રીતે જોઈન્ટ કરી દો. ચાલો બાળકો, બે નંબરનો ભાગ પણ આપણો તૈયાર થઈ ગયો છે, એટલે મેં ત્યાં શું લખીશ? ક્રમ નંબર બે. ક્રમ નંબર એક અને બે તૈયાર થઈ ગયો છે. હવે ક્રમ નંબર ત્રણ પર જઈએ. આપણે આ ખાલી શીખવા માટે જ બતાવવામાં આવે છે. તમારે અલંકાર ચિત્રકલામાં એક ક્રમ થઈ જાય એટલે બીજા ક્રમમાં શું દેખાય છે બાળકો તમને? અહીં ચાર વળાંક દેખાય છે, એટલે તમારે અહીં ચાર વળાંક દોરી દેવાના. તમારે કંઈ આ રીતે અલગ અલગ દોરવાના નથી બાળકો. તમને સમજ પડે એના માટે મેં અહીં અલગ અલગ દોરીને તમને બતાવું છું. ધ્યાન નહીં. હવે ક્રમ નંબર ત્રણ તરફ જઈએ, તેના માટે પણ મારે ફરી દોરવા પડશે. અને ક્યાં વધારો થાય તે પણ મેં કહી દઈશ. ક્રમ નંબર એક અને બેમાં જેટલું દોર્યું એટલું તો દોરવાનું જ છે બાળકો. હવે શું આવશે? અહીં ડબલ રેખા આવશે. અહીં એક ત્રિકોણનો આકાર આવશે. પછી બાળકો અહીં વચ્ચોવચ કઈ રેખા આવશે? ઊભી રેખા. અને જ્યાં વણાંક લીધો હોય ને ત્યાં એક આ રીતે અર્ધગોળનો અથવા સર્કલ માસ્ટરથી આપણે આ રીતે વણાંક આપી દઈશું બાળકો. એટલે બાળકો ક્રમ નંબર ત્રણમાં આ રીતનો આકાર થયો. ક્રમ નંબર ત્રણમાં શું વધારે થયું? એક તો છત્રીનો દાંડો છે તે ડબલ થઈ ગયો, દેખાય છે તમને? ત્યાર પછી આ રીતના અહીં વણાંક આપ્યા અને એક ઉપર નાનો પોઈન્ટવાળો ડીટ્યુ થઈ ગયો ઉપર. હવે ક્રમ નંબર ત્રણ થાય એટલે છત્રી તૈયાર થઈ જાય. ક્રમ નંબર ચારમાં શું કરવાનું છે? કલર કામ આપણાને આપ્યું છે તે પણ મેં અહીં દોરીને બતાવીશ તમને. ધ્યાન અહીં આપજો, ચિત્ર એકદમ સહેલું છે અને આપણે સરસ મજાનું દોરવાનું પણ છે. વચ્ચોવચ ઊભી રેખા દેખાય છે. અહીં અર્ધગોળનો ઉપયોગ કરીને મેં વણાંક લાવું છું બાળકો ઉપર આ રીતે. હવે બાળકો ક્રમ નંબર ત્રણ, આ ક્રમ નંબર કેટલો છે બાળકો? ત્રણ. અને આ ક્રમ નંબર ચાર. ક્રમ નંબર ચારમાં શું કરવાનું છે? રંગકામ બતાવેલું છે. હવે બાળકો સમજી લેજો, તમારે અલંકાર ચિત્રકલામાં પાના નંબર 9 ઉપર એક જ છત્રી દોરવાની છે. આ રીતના ચાર ભાગ દોરવાના નથી. આ તો તમને સમજ પડે એના માટે મેં અલગ અલગ આ ક્રમ બતાવ્યા છે. પહેલા ભાગમાં વણાંક અને ઊભી રેખા દાદાની ઊંડી લાકડી દેખાય છે. બીજા ભાગમાં શું વધ્યું છે? આ વણાંક ચાર વધ્યા છે. ત્રીજા ભાગમાં અહીંથી આ વણાંક દેખાય છે અને છત્રીના દાંડાનો ડબલ કર્યો છે. અને ચોથા ભાગમાં તમને કલર કામ બતાવેલું છે. હવે આ રીતનું આલેખન કરી પણ તમારે ચિત્ર નંબર ચાર, આ ક્રમ નંબર ચાર તૈયાર દેખાય તેમાં કલર કામ કરેલું અહીં આપ્યું છે. બાળકો હવે બાજુના પેજમાં તમારે એક જ છત્રી દોરવાની છે, તે ધ્યાન અહીં આપજો. કે રીતે દોરવાની તે મેં તમને બતાવું છું, તે રીતે તમારે પાના નંબર 9 ઉપર દોરવાનું છે. ધ્યાન અહીં આપજો બાળકો. ત
તમારે સર્કલ માસ્ટર અથવા પરિકરનો ઉપયોગ કરીને જ બનાવવાનું છે બાળકો. શરૂઆતમાં મેં માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે તમારે બાળકો, હાથથી દોરવું નહીં. બાળકો આ શું દેખાય? ક્રમ નંબર એક. ક્રમ નંબર એકમાં જેટલું દેખાય એટલું મેં દોર્યું છે. દેખાય છે ક્રમ નંબર એક. પછી શું દેખાય છે? ક્રમ નંબર બેમાં વણાંક લીધો છે. તો વણાંક લેવા માટે શરૂઆતમાં શું કરવાનું? આટલો ભાગ છે ને તેનો અડધો ભાગ થાય ને ત્યાં નિશાની કરી દઉં છું. આ ભાગ દેખાય તેનો અડધો ભાગ થાય ત્યાં નિશાની કરી. તે રીતે આ ભાગનો પણ અડધો ભાગ થાય ત્યાં શું કરું છું બાળકો? મેં નિશાની. પછી આ રીતે થોડોક વણાંક. કેટલા વણાંક લેવાના છે આપણે બાળકો? ચારે જ લેવાના છે. એક, બે, ત્રણ અને ચાર. એટલો વણાંક લીધો એટલે કયો નંબર પૂરો થયો? ક્રમ નંબર બે. ક્રમ નંબર બે પૂરો થાય એટલે ક્રમ નંબર ક્યાં પહોંચીએ આપણે? ત્રણ ઉપર. ત્રણ ઉપર પહોંચીએ એ પહેલાં શરૂઆતમાં તો મેં વચ્ચોવચ એક ઊભી રેખા દોરી દઉં છું અને છત્રીનો દાંડાને શું કરું છું? મેં ડબલ કરી દઉં છું. છત્રીના દાંડાને શું કરવાનું છે બાળકો? ડબલ લાઈન કરી દઉં છું. આટલું થઈ જાય પછી અડધો ગોળનો ઉપયોગ કરું છું. અહીંથી લઈને ક્યાં પહેલો વણાંક લીધો ત્યાં, આ બાજુ પણ, ઉપરથી આ રીતે. અને ક્રમ નંબર ત્રણ દેખાય એટલે ઉપર આ રીતે. એટલે બાળકો આપણી છત્રી તૈયાર થઈ જાય. આ રીતનું સરસ મજાનું છત્રીનું આલેખન કરવાનું છે. ઘરકામની નોટમાં આલેખન થઈ જાય બાળકો એટલે આપણે અલંકાર ચિત્રકલામાં પાના નંબર 9 ઉપર ચિત્ર તૈયાર કરવાનું છે. સરસ મજાનું ચિત્ર દોરાઈ જાય એટલે એમાં કાળા કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરીને બોર્ડર કરવાની છે. બોર્ડર થઈ જાય પછી બાળકો અંડર કલર કામ કરવાનું છે. એટલે કલર તમને આપી દીધા છે. પહેલા ભાગમાં દેખાય છે કેસરી કલર. તમારે કલરનું નામ નથી લખવાના પણ તમારે શું કરવાનું છે બાળકો? મીણિયા કલરનો ઉપયોગ કરીને કલર કામ કરવાનું છે. બીજામાં દેખાય છે મને લીલો કલર. લીલો એટલે ગ્રીન. અથવા પોતાની રીતે ચેન્જ કરીને થોડા અલગ કલર કરો તો પણ ચાલે બાળકો. ઓરેન્જ કલરના બાજુમાં તમને અલંકાર ચિત્રકલામાં આપ્યું છે પીળો કલર. પીળો કલર એટલે યલો. બાજુમાં દેખાય છે લીલો કલર. તમારે કલરના નામ નથી લખવાના પણ બાળકો તમારે શું કરવાનું છે? કલર કામ કરવાનું છે. અને છેલ્લે દેખાય છે લાલ કલર. આ રીતનો કલર કામ થઈ જાય પછી શું બાકી રહે છે બાળકો? કે છત્રીનો દાંડો બાકી રહી જાય. ત્યાં કયો કલર કરીશું બાળકો? કઠ્ઠઈ. અને આમાં પણ કઠ્ઠઈ કલર કરી દો આટલું ભાગમાં. એટલે બાળકો છત્રીનું ચિત્રનું આલેખન ઘરકામની નોટમાં થઈ જાય એટલે અલંકાર ચિત્રકલામાં પાના નંબર 9 ઉપર તમારે ચિત્રનું આલેખન કરવાનું છે. સરસ મજાનું આલેખન થઈ જાય એટલે કાળા કલરની સ્કેચ પેનનો ઉપયોગ કરીને તમારે બોર્ડર કરવાની છે. બોર્ડર થઈ જાય એટલે સરસ મજાના કલર કામ કરવાનું છે મીણિયા કલરનો ઉપયોગ કરીને. અને ચિત્ર નંબર 7 પૂર્ણ કરવાનું છે. ચિત્ર નંબર 7 પૂર્ણ થાય એટલે કંઈક નવું શીખીએ તે પહેલાં તમારે ચિત્ર નંબર 7 પૂર્ણ કરી નાખવાનું છે. કંઈક નવું શીખીએ ચિત્ર નંબર 8 વિશે કંઈક નવું શીખીએ તે પહેલાં આપણે ચિત્ર નંબર 7 પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ બાળકો. ચિત્ર નંબર 7 છત્રીમાં સરસ મજાનો કલર કામ થઈ જાય પછી બાળકો ચિત્ર નંબર 8 તરફ જઈએ. તો ચિત્ર નંબર 8 તરફ જઈએ એમાં લખ્યું છે માછલી. માછલી દોરવા માટે આપણે કયા આકારનો ઉપયોગ કરવો તે પણ આપણે ક્રમશઃ શીખવાનું છે. અલંકાર ચિત્રકલામાં
पाना नंबर 10 ऊपर तमने चित्र आप्युं छे માછલીનું, તેમાં પણ આપણે છત્રીના જેમ જ ક્રમ પ્રમાણે અહીં શીખવાનું છે। અને તમારે એક જ માછલી બનાવવાની છે, ક્રમ પ્રમાણે દોરવાનું છે, પછી ધીમે ધીમે એક જ માછલીનું ચિત્ર સરસ મજાનું દોરવાનું છે। એવું લાગે કે તમારે ચિત્ર આમ ન સમાય તો તમે અલંકાર ચિત્રકલાને આ રીતે આડું કરીને દોરી દો અને મોટી માછલી બનાવો તો પણ ચાલે, અથવા તમારે આ રીતે દોરવું હોય તો આ રીતે પણ દોરી શકાય। તો આપણે ક્રમ પ્રમાણે શીખવાના છે બાળકો, તેના માટે માછલીનો આકાર શીખવા માટે કયા કયા આકાર ક્રમશઃ દોરવાના તેના વિશેની માહિતી અહીં બાજુના બોર્ડમાં ધ્યાન અહીં આપજો કે દોરતા શીખવાનું છે તે પણ ક્રમશઃ, ધ્યાન અહીં આપજો બાળકો। તે માછલીના આકાર દોરવા માટે અલંકાર ચિત્રકલામાં મને લાંબુ ગોળ દેખાય છે, હવે લાંબુ ગોળ શેનાથી દોરવાનું તે તમે સર્કલ માસ્ટર અથવા અડધો ગોળનો ઉપયોગ કરીને પણ દોરી શકો, તે કઈ રીતે દોરવાનું તે ધ્યાન અહીં આપવાનું છે। સમજી લો કે મેં અડધો ગોળનો ઉપયોગ કરીને દોરું છું, ક્રમ નંબર 1માં આ રીતે દોરું છું, ધ્યાન અહીં આપજો, મેં અડધું ગોળ દોરી દીધું છે, આ બાજુ પણ મેં ફરીથી અડધું ગોળે દોરીશ, હવે આ વધારની રેખાને મેં શું કરું છું, સાફ કરું છું, અને અહીં થોડો આપણે આ રીતે વળાંક લેવાનું છે બાળકો, આ રીતે વળાંક લેવાનું છે, એટલે લંબગોળ થઈ ગયું, લાંબો ગોળ દેખાય છે, એટલે ક્રમ નંબર 1 એને આપીશ મેં બાળકો, આને ક્રમ નંબર કયો આપું છું, 1 નંબર। એના માટે શું કર્યું છે, અડધો ગોળનો ઉપયોગ કર્યો છે મેં, આખું અડધું ગોળ દોરી દીધું, ફરીથી આ બાજુ ઉપરથી આ રીતે દોર્યું અને વધારેની રેખા સાફ કરીને બાજુમાં રાઉન્ડ બતાવ્યો છે, એટલે એક અડધો ગોળ છે, લાંબુ ગોળ બનાવ્યું છે। હવે બીજી વખત પણ મારે ફરીથી લાંબુ ગોળ તો બનાવવા જ પડશે બાળકો, ધ્યાન અહીં આપજો, આ રીતે અડધો ગોળનો વણાંક લઉં છું, ફેરવી નાખો એને ઊંધું કરો, અહીં જ્યાં આ લાઈન આવે ને ત્યાં સુધી મેં લઉં છું, એક હાથે અડધો ગોળ પકડું છું અને આ રીતે વણાંક લઉં છું। વધારેની રેખાને શું કરવાનું છે બાળકો, તમારે સાફ કરી નાખવાની છે, આગળના પોઈન્ટને પણ સાફ કરું છું, અને થોડોક ત્યાં શું આપવાનું છે બાળકો, તમારે રાઉન્ડ, એટલે એક નંબરમાં જેવું હતું તે એક નંબર જેવું તો થઈ ગયું, હવે શું કરવાનું છે તે એમાં બે ઊભી રેખા દોરું છું આ રીતે, આ ભાગ નાનો દેખાય છે, આ સાઈડનો ભાગ કેવો દેખાય છે બાળકો, તમને મોટો દેખાય છે, આ રીતે દોરવાનું છે। સર્કલ માસ્ટરની અંદર નાના મોટા ગોળ હોય તેનો ઉપયોગ કરવાનો છે, અને માછલીની આંખ બનાવવી છે, આ રીતનો આકાર થઈ ગયો, હજુ દેખાય છે માછલીનું મોં, મોં બનાવવું છે એટલે મારે અહીં એક ટપકું વચ્ચોવચ મૂકવા પડશે, પછી આ માછલીનું શું તૈયાર થઈ ગયું, મોં તૈયાર થઈ ગયું, ક્રમ નંબર 2 પૂર્ણ થાય ના, હજુ એને પૂંછડી બાકી છે માછલીની, તેના માટે મારે ફરી અહીં ઊભી એક રેખા દોરવા પડશે, પછી શું દેખાય છે મને, ત્રાસી રેખા દેખાય છે, એટલે અહીંથી મેં ત્રાસી રેખા દોરીશ, તેવી રીતે આ બાજુ પણ એક ત્રાસી રેખા દોરીશ, પછી શું કરવાનું છે, અંદરની બાજુ લાવવાનું છે, એટલે મેં અહીં એક ટપકું પાડી દઉં છું, અને આ રેખાને ક્યાં લાવું છું, અંદર, તેવી રીતે આ બાજુની રેખાને પણ ક્યાં લાવીશ, અંદર, એટલે ક્રમ નંબર 2માં શું દેખાય છે, એક તો અહીં બે ઊભી રેખા દોરી છે, તેમાં આ નાનો ભાગ છે, આ મોટો ભાગ છે, પછી શું બનાવ્યું, માછલીની આંખ બનાવી છે, માછલીના હોઠ બનાવ્યા છે અને માછલીની પૂંછડી બનાવી છે, એને બાળકો મેં કયો નંબર આપીશ, ક્રમ નંબર
क्रम नंबर कयो आपीश? बे आपीश। हवे क्रम नंबर त्रण उपर जाइए, क्रम नंबर त्रण उपर जाए एटले मारे क्रम नंबर बे सुधी तो दोरी ज देवानुं छे। एमां शुं वधारो थशे ते मैं तमने समजावुं छुं, ध्यान अहीं आपजो। तमने हवे लांबु गोळ दोरता तो आवडी गयो हशे बाळको, आवडी गयो हशे ने लांबु गोळ दोरता। अहींथी शरूआतमां मैं आ अर्धो गोळ दोरी दऊं छुं, फरी आ बाजू जाओ ऊँडू मूकू छू अने फरीथी आ बाजू पण अर्धो गोळ दोरी दऊं छुं। आ रेखाने साफ करी नाखू छू, पॉइंटने साफ करूँ छूँ, अने पॉइंट साफ करे एटले मारे त्यां शुं करवानुं आवे? वळाक आपवानुं आवशे। क्रम नंबर एक तो तैयार थई जाय पछी क्रम नंबर बे मां जे रीतनुं होय ते रीतने बनावुं छूं मैं। માછલીની સરસ મજાની આંખ બનાવવાની છે આપણે। અહીં માછલીના શું દેખાય છે તમને? હોઠ દેખાય છે। પછી બાળકો માછલીની પૂંછડી દેખાશે અહીં, વચ્ચે સેન્ટરમાં નિશાની કરી દઉં છું। આ ક્રમ નંબર બેમાં આપી દીધું છે તમને, આટલું તો આપણે કઈ રીતે તૈયાર કર્યું છે। હવે ક્રમ નંબર ત્રણમાં શું દેખાય છે કે મને આના અંદર નાના નાના ગોળ દેખાય છે। તમારે સર્કલ માસ્ટરના અંદર નાના ગોળ હોય ને તેનો ઉપયોગ કરવાનો છે, અને આ રીતે એક સરખા ગોળ દોરવાના છે। આ રીતે આપણે એક સરખા માપના ગોળ દોરવાના છે। ક્રમ નંબર ત્રણમાં શું વધારે દેખાયું? કે અંદરના ગોળ વધારે દેખાયા છે, પછી ઉપર એના આ રીતે દેખાય છે, તેવી જ રીતે આ બાજુ પણ દેખાશે, નીચેની બાજુ પણ। એટલે માછલીનો આલેખન ત્રણ નંબર પર જઈએ એટલે આલેખન એનું કમ્પ્લીટ થઈ જાય, ત્રણ નંબરમાં માછલીનું આલેખન થઈ જાય। હવે ચાર નંબરમાં શું આવે કે કલર કામ કઈ રીતનું કરવાનું તે ચાર નંબરમાં બતાવ્યું છે, તે વખત ફરી વખત સમજી લેજો, ન ખ્યાલ આવે તો સમજી લો ફરીથી। મેં અહીં ક્રમ નંબર ચારમાં દોરું તે ધ્યાન અહીં આપજો, અડધો ગોળ દોર્યું છે, આ બાજુ ઊંડું અડધો ગોળ દોરીશ, વધારેની રેખા મેં શું કર્યું બાળકો? સાફ કરી છે। અહીં બે ઊભી રેખા, અહીં પણ એક ઊભી રેખા દોરું છું, અહીં માછલીની સરસ મજાની આંખ, આ માછલીના હોઠ, પછી અહીં માછલીને શું આવશે? પૂંછડી આવશે। પછી અંદર આપણે સર્કલ માસ્ટરના અંદર નાનું ગોળ હોય તેનો ઉપયોગ કરીને, બહુ એકદમ નાનું નહીં લેવું, મીડિયમ લેવાનું, આ રીતના ગોળથી આપણે કર્યું છે। સરખા માપના જ ગોળ લેવાના છે, પછી આ રીતે અહીં બનાવી દઉં છું, એટલે આપણી માછલી તૈયાર। ક્રમ નંબર એકમાં ખાલી રાઉન્ડ આપ્યું છે, બેમાં બે ઊભી રેખા, આંખ અને મોં બનાવ્યું છે, અને પૂંછડી બનાવી છે। ક્રમ નંબર ત્રણમાં શું કર્યું છે? અંદર એક સરખા માપના ગોળ બનાવ્યા છે, અહીંયા આ રીતે પાંખ બનાવી છે, અને ક્રમ નંબર ચારમાં સેમે જૂટા દીધું છે, કેમ કે ક્રમ નંબર ચારમાં શું બતાવેલું છે તમને? અલંકાર ચિત્રકલામાં રંગ બતાવ્યો છે, ક્રમ નંબર ચારમાં શું બતાવ્યું છે? રંગ બતાવ્યો છે। આટલી માહિતી મેળવી લીધી હોય તે તમને અલંકાર ચિત્રકલામાં આટલું તો આપી દીધું છે। હવે તમારે ચાર ભાગ નથી દોરવાના, પણ તમારે
एक ज भाग तैयार करवानो छे, क्रमशः ऊपरथी लईने नीचे चार नंबर पर आवे एटले तमारुं चित्र तैयार थई जाय। अलंकार चित्रकला में आ रीते ऊभो दोरो जरूरी नहीं, केटलाक ने एवुं लागे के मारे चोपड़ो आड़ो करी नाखवो छे तो आड़ो बनावो तो पण वांधो नहीं। फरी वखत अहीं समझी लो, अहीं मोटू बनावुं छूं। शरुआतमां मैं शुं दोरीश के लांबु गोळ बनावीश। केवुं गोळ बनावीश मैं बाळको, केवुं गोळ बनावीश? तमारे अर्धो गोळ अथवा सर्कल मास्टरनो उपयोग करीने ज बनावानुं छे। शरुआतमां मैं लांबु गोळ बनावीश, तमारे हाथथी बनावानुं नथी। आ रीते मैं लांबु गोळ बनाव्युं छे, तमारे सर्कल मास्टर अथवा अर्धो गोळनो उपयोग करीने ज बनावानुं छे। त्यार पछी क्रम नंबर बे में जाऊँ एटले शुं देखाशे? अहीं मने बे ऊभी रेखा देखाय छे एटले मैं बे ऊभी रेखा दोरी रहूं छूं। पछी पाछळने आ बाजुए जईए एटले एक नानी रेखा देखाशे ऊभी। पछी क्रम नंबर बे में जईए तो क्रम नंबर बे में માછલીની સરસ મજાની આંખ દેખાય છે। સર્કલ માસ્ટરના અંદર નાના મોટા ગોળનો ઉપયોગ કરીને આપણે માછલીની આંખ બનાવીશું બાળકો। પછી એ થઈ જાય એટલે માછલીના શું દેખાય છે બાળકો? હોઠ દેખાય છે સરસ મજાના। આ માછલીની પૂંછડી બનાવવાની છે પાછળની બાજુએ, તો મેં આ રીતે અહીંથી ત્રાસી રેખા દોરું છું। આ બાજુની બાજુ પણ મેં ત્રાસી રેખા દોરી છે, અહીં ટપકું પાડી દઉં છું। આ રીતે માછલીની પૂંછડી બનાવી છે। ત્યાર પછી क्रम नंबर त्रण तरफ जाइए, त्रण में जाइए एटले मने अंदर एक सरखा मापना गोळ देखाय छे। चोक्कस जग्यानी अलग अलग जगह देखाय छे, एक सरखा मापना आपणे गोळ बनावाना छे। हाथथी बनावा नय, सर्कल मास्टरना अंदर गोळ आप्या होय तेमानुं कोई पण एक गोळ पसंद करी आ रीते माछलीना अंदर गोळ बनावाना छे बाळको। क्रम नंबर त्रण में पी शू देखाय छे? ऊपर बाजू जोईए, आ रीतना वणाक लईने आ रीते बनावानुं छे। अने पछी ऊभी रेखा साफ करी नाखुं छुं बाळको। आ रीते आपणे माछली तैयार करवानी छे। અલંકાર ચિત્રકલામાં દોરવા પહેલાં તમારે ઘરકામની નોટમાં પ્રેક્ટિસ કરવાની છે બાળકો। ઘરકામની નોટમાં પ્રેક્ટિસ થઈ જાય અથવા રફ પેજમાં પ્રેક્ટિસ કરો તો પણ હાલે। પ્રેક્ટિસ થઈ જાય એટલે પછી તમારે અલંકાર ચિત્રકલામાં પાના નંબર 10 ઉપર તમને ચાર ચિત્ર ક્રમશઃ આપ્યા છે, પણ આપણે ચાર દોરવાના નથી, પણ આપણે ક્રમ પ્રમાણે દોરતા જઈએ એટલે આખું આ રીતે એક જ ચિત્ર તૈયાર કરવાનું છે। ચિત્ર સરસ મજાનું તૈયાર થઈ જાય એટલે કાળા રંગની સ્કેચ પેનનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે બાળકો? એને બોર્ડર આપવાની છે। બોર્ડર આપીને પછી સરસ મજાનો મનપસંદ કલર કરવાનો છે। મનપસંદ એટલે તમને ગમે તે, અથવા તમને એવું લાગે કે મને અલંકાર ચિત્રકલામાં આપ્યો છે તે જ કલર કરવું છે તો એ રીતનો કલર પણ કરી શકો બાળકો। આપણે આજે આ લેક્ચરમાં શું શીખ્યા કે ચિત્ર નંબર 7માં છત્રીનું ચિત્ર શીખ્યા। છત્રીનું ચિત્રમાં પણ ઘરકામની નોટ અથવા રફ પેજમાં પ્રેક્ટિસ કરવાની કીધી હતી, થઈ જાય એટલે પછી પેજ નંબર 9 ઉપર તમારે આલેખન કરવાનું છે, બોર્ડર કરવાની છે અને મનપસંદ રંગ પૂરવાનો છે। ત્યાર પછી રંગકામ થઈ ગયેલો થઈ જાય પછી પેજ નંબર 10 ઉપર પણ આ રીતનું જ કરવાનું છે, ઘરકામની નોટમાં પ્રેક્ટિસ કરવાની છે બાળકો। ત્યાર પછી અલંકાર ચિત્રકલામાં પાના નંબર 10 ઉપર તમારે એક ચિત્ર દોરવાનું છે, આ રીતના ચાર દોરવાના નથી।
आ रीतना चार तमने आप्या छे एटले प्रेक्टिस माटे आप्या छे के क्रमशः करता जाओ एटले चार नंबर में जाए एटले कलर काम साथे चित्र पूर्ण थई जाए। बाळको बाळको आज चित्र नंबर 7 छत्री अने चित्र नंबर 8 माछली विषय शीख्या, एमां सरस मजानुं आलेखन करीने रंगकाम करवानुं छे अने होमवर्कमां पण चित्र नंबर 7 अने 8 ज पूर्ण करवानुं रहेशे। चित्र नंबर 7 छत्री अने चित्र नंबर 8 माछलीमां सरस मजानो कलर काम थई गयेलो होवो जोईए। नेक्स्ट पीरियडमां कंईक नवुं शीखीए बाळको, ते पहेला तमारे चित्र नंबर 7 अने चित्र नंबर 8 पूर्ण थई गयेलुं होवुं जोईए। बाळको थैंक्स।